કચ્છ જિલ્લાના રાપર તાલુકાના હમીરપરા ગામે બપોરના ભોગે હિંસક ધીંગાણું ખેલાયું, જેમાં 5 યુવકોની હત્યા થઈ જતા ચકચાર મચી જવા પામી છે। કચ્છ સહિતના સમગ્ર રાજ્યમાં ભારે હડકંપ મચી ગયો છે। વાત કરીએ રાપરની કે જ્યાં હમીરપરામાં પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષિત રાઠેડે જણાવ્યું કે હિંસક ધીંગાણામાં 5 લોકોની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે। આ ધીંગાણામાં દેશી બંદૂકથી ફાયરિંગ થયું હોવાની અને પોલીસે આશંકા વ્યક્ત કરી છે। તો બે સમાજના લોકોને તીક્ષ્ણ હથિયારો સાથે આમને સામને આવી ગયા હતા। આ અથડામણમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો છે। મરનાર એક જ સમાજના હોવાની આશંકા છે। બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે। હાલ તપાસ ચાલુ છે। પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકાના હમીરપીરા ગામે છેલ્લા ઘણા સમયથી કોળી અને રાજપૂત સમાજના જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેનું સમાધાન પણ થઈ ગયું હતું। ત્યારબાદ આજે અચાનક કોઈ કારણોસર આ બંને જૂથ વચ્ચે હથિયારો ઉપાડ્યા હતા, જેમાં એક સાથે 5 વ્યક્તિઓનો મોત થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વધુ વિગતો મળતા વિસ્તારના અખા જેસંગ, લાલજી અખા, અમરા જેસંગ અને પેથા અખાનો બનેવીનો સમાવેશ થાય છે। આ નામાવલી ત્યાંના રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલ છે। નોંધનીય છે કે મોટી હમીરપરા ગામે બનેલી આ હત્યાની ઘટનાએ દોઢ દાયકા પહેલા સુરબા ભંડ ગામે બનેલી ગઢવી અને કોળી સમાજ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં 9 જણાની હત્યાની ઘટનાને યાદ અપાવે તેવી ઘટના છે। કોરોનાની મહામારી વચ્ચે ખેલાયેલી આ ઘટના કચ્છભરમાં હાહાકાર મચાવી દીધો છે।